વડોદરાના માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં પાટોત્સવ યોજવામાં આવ્યો છે. શ્રી મહાપ્રભુજીને 11,000 કેરીનો ભોગ ધરાવવામાં આવ્યો. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા વ્રજધામ આધ્યાત્મિક સંકુલના પાટોત્સવ નિમિત્તે યોજવામાં આવેલ કાર્યક્રમમાં યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીએ ભક્તોને વચનામૃત સંભળાવી તેમની સાથે કૃષ્ણ ધૂન બોલાવી હતી. તેમજ શ્રી મહાપ્રભુજીને 11,000 કેરીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા. ભારતનો પુષ્ટિ માર્ગનો અદ્ભુત અનોખો દિવ્ય અને ભવ્ય આધ્યાત્મિક સંકુલ વ્રજધામ સંકુલ, જેની સ્થાપના આજથી 25 વર્ષ પહેલાં પૂજનીય શ્રીજીના માધ્યમથી કરવામાં આવી. આ વ્રજધામ સંકુલના અંદર વર્ષ દરમિયાન અનેકવિધ ઉત્સવોનું આયોજન થતું રહે છે. ધાર્મિક, સામાજિક, માનવતાલક્ષી પ્રવૃત્તિઓનું સમય સમય પર આયોજન થતું હોય છે. સાક્ષાત ભગવાન શ્રી ગિરિરાજજી, શ્રીનાથજી, મહાપ્રભુજી આ સંકુલમાં બિરાજે છે. શ્રી યમુનાજી સહિતના અનેક ભગવત સ્વરૂપો આ સંકુલમાં બિરાજમાન થઈને અનેક વૈષ્ણવોના મનોરથોને પરિપૂર્ણ કરે છે. આજે વ્રજધામ સંકુલના પાટોત્સવના ઉપલક્ષમાં દિવ્ય અને ભવ્ય અમૃતસવનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં આજે દર્શનાર્થીઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે. આ અમૃતસવના અંદર જે કેરીનો ભોગ ઠાકોરજીને ધરવામાં આવ્યો છે, એની પ્રસાદી વૈષ્ણવને તો પ્રાપ્ત થશે જ, પણ સાથે સાથે ગરીબજનોમાં પણ આ આમ ફલનું વિતરણ કરવામાં આવશે.